ચાલો બાળકો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી કલશોરમાં પાઠ 2 પોટલા ટપકે ટપ એમાં આગળ જોઈશું। અગાઉનો પાઠ આપણે અગાઉના વિડિયોમાં જોયો છે, અહીંયાથી બાકી છે તો આપણે શરૂ કરીએ। પંક્તિઓનું જીલ ગાન કરાવો। થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું। હવે અહીંયા અભિનયનું છે અને પછી છે સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે, એટલે કે જ્યારે સૂરજનો તડકો નથી હોતો અને વાદળા દેખાય તો એ વરસાદ તમને કેવો દેખાય છે। પછી બીજો પ્રશ્ન છે કે વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે। આ જ્યારે ફોરા દેખાય છે કે જ્યારે સૂરજ નથી જ, સાંજનો ટાઈમ છે, સૂરજ ડૂબ્યો છે અથવા ડૂબી જવા આવ્યો છે, સૂરજનો તડકો એટલો છે નહીં અને એ વખતે વરસાદ પડે છે, તે આપણને પાણી જેવું સાદું દેખાય છે। જ્યારે સૂરજનો તડકો હોય અને એ જે ફોરા પડે છે ત્યારે એ ફોરા આપણને ચમકતા દેખાય છે। બંનેમાંથી ક્યારે ફોરા હશે છે એવું લાગે છે, તો હવે તમે પણ ફોરાની જેમ હસશો ને। ચલો હવે અહીંયા છે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો, અથવા આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો। આપણી કવિતામાં આવા ઘણા શબ્દો છે, અહીંયા એક આપ્યું છે અલક મલક। હવે આપણે કવિતામાંથી આવા બીજા શબ્દો શોધીએ। આ આપણી કવિતા છે, અહીંયા છે જુઓ રીમઝીમ, પછી અહીંયા છે જળહળ, પછી છે મરક મરક। રીમઝીમ, જળહળ અને મરક મરક, હવે આપણે એ લખી દઈએ। અહીંયા આપણે લખીશું રીમઝીમ, પછી બીજો શબ્દ છે જળહળ, તો આપણે અહીંયા લખીશું જળહળ, પછી ત્રીજો શબ્દ જોયો તો મરક મરક, તો અહીંયા આપણે લખીએ મરક મરક। આવી રીતે બીજા શબ્દો તમારે જાતે શોધી અને અહીંયા લખવાના છે। હવે અહીંયા છે સાથે બોલીએ, ઝાંઝરિયા, અલક મલક, મરક મરક, રીમઝીમ રીમઝીમ, જળહળ જળહળ। હવે જુઓ નીચે જે ખાલી જગ્યા છે 20 અને 4, એટલે અહીંયા આપણે લખીશું 20 ને 4, 20 ને 4, એને કહેવાયશું 24, તો અહીંયા આપણે લખીશું 24। ચાલો આગળથી આગળ જોઈએ। હવે ગૃહ કાર્યમાં છે, તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય તમારા ઘરના સભ્યોને સંભળાવજો, એટલે તમારે તમારા ઘરમાં તમારી મમ્મીને પપ્પાને બધાને આ જે કવિતા છે એમાંથી કોઈ પણ લીટી કે જે તમને બહુ ગમી હોય એ ગઈને સંભળાવવાની। હવે જો એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું। મેં તળાવમાં 4 બતક જોયા, બતક કેટલા છે 4, એક નથી એટલે વધુ છે, તો આપણે અહીંયા લખીશું વધુ। વાંદરાને કેળા ભાવે છે, હવે કેળા વધારે છે એટલે આપણે અહીંયા વધુ લખીશું। પાણીમાં બતક તરતું હતું, બતક એક જ છે, બહુ બધા કીધા નથી, તો આપણે અહીંયા એક લખીશું। ઝાડ પર વાંદરો બેઠો છે, હવે જો વાંદરો છે તો એ એક જ છે, તો અહીંયા આપણે એક લખીશું। ગામમાં ઘણા ઢોર છે, ઢોર એક નથી બહુ બધા છે, એટલે આપણે અહીંયા વધુ લખીશું। ચાલો આગળ જોઈએ, જુઓ વાંચો અને સરખાવો। એક કાગડો બેઠો છે, અહીંયા 4 કાગડા ઉડે છે, તો અહીંયા જો એક જ છે એટલે કાગડો લખ્યું છે અને એક કરતા વધુ છે તો કાગડા લખ્યું છે, એવી રીતે। આ ટોપલીમાં ઈંડું છે અને માળામાં 3 ઈંડા, એક જ છે તો ઈંડું લખ્યું છે અને 3 એટલે એક કરતા વધા થઈ ગયા તો એને ઈંડા લખ્યા છે, આપણે અહીંયા લખીશું ઈંડું અને આ બાજુ લખીશું ઈંડા। હવે અહીંયા નીચે જુઓ 20 અને 5 છે, તો અહીંયા આપણે લખીશું 20 ને 5,
અને એને વંચાશે 25, તો અહીંયા આપણે લખીશું 25. ચાલો આપણે આગળ જોઈએ. છોકરીના હાથમાં ભમરડો છે અને દુકાનમાં ભમરડા છે. ભમરડો એક જ છે તો એને ભમરડો કહેવાય, અને દુકાનમાં તો એક કરતા વધારે ભમરડા હોય એટલે આપણે એને ભમરડા કહીએ. આપણે અહીંયા લખી દઈએ ભમરડો અને અહીંયા ભમરડા. ચલો, એક ફુગ્ગો ઉડી ગયો અને બે ફુગ્ગા રહી ગયા. એક જ હોય તો એને ફુગ્ગો કહેવાય, પણ એક કરતા વધી જાય તો ફુગ્ગા. તો અહીંયા આપણે લખીશું ફુગ્ગો અને આ બાજુ લખીશું ફુગ્ગા. સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. અહીં બે માટલું છે અને બીજું છે અહીં બે માટલા છે. હવે માટલા બે છે, એક હોય તો એને માટલું કહેવાય, બે થઈ જાય તો માટલા કહેવાય, એટલે આપણે અહીંયા ખરું કરીશું. ત્યાં ત્રણ ચકલીઓ છે અને ત્યાં ત્રણ ચકલી છે. હવે ચકલી એક હોય તો એને કહેવાય ચકલી, પણ ત્રણ છે એટલે એને કહેવાય ચકલીઓ. ચાર વાંદરા છે અને ચાર વાંદરું છે, તો કયું સાચું? હા, વાંદરા છે વાળું સાચું. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. હવે પુસ્તક ભેટ, મારું ગમતું પુસ્તક હોય, પુસ્તકો ના થાય, પુસ્તકો એટલે તો બહુ બધા થઈ જાય. બીજામાં છે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું, એટલે આ સાચું કહેવાય. મેં તળાવમાં બતક જોયા અને મેં તળાવમાં બતક જોયું. તળાવમાં એક જ બતક હોય તો આ સાચું પડે, અને વધારે હોય તો આ સાચું પડે. આપણે એમ માની લઈએ કે તળાવમાં વધારે બતક હશે તો એને આપણે અહીંયા સાચું કરી દઈએ. એ બતક એક કરતા વધારે હોય એટલા માટે, જો એક જ બતક હોય તો બતક જોયું ઉપર ખરું કરી શકાય. હવે અહીંયા છે 26. 26 ને આપણે શું કહી શકીએ? 20 અને 6. તો હું અહીંયા લખું 20 અને 20 ને 6, અને બીજું એને શું કહેવાય? 26. તો હું આ બાજુ લખું 26. ચાલો આગળ જોઈએ. અહીંયા એક વાર્તા આપેલી છે, લખ્યું છે, વાર્તા વાંચો. સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈબંધ, જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. પહેલો વારો સૃજનનો આવ્યો. સૃજને કીધું, એક મોટી નદી હતી. પ્રદ્યોતે કીધું, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એક વિશાળ વડલો પણ હતો. હવે જુઓ, નીચે ચિત્ર આપેલું છે એક વિશાળ વડલાનું, જોડે નદી, જોડે પક્ષીઓ ઉડે છે, નીચે બેઠા છે, કીડી પણ છે, મકોડો પણ છે. હવે સૃજને કીધું, વડની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. પ્રદ્યોતે કીધું, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા, એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. હવે સૃજન બોલ્યો, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરની અન્ય કાબરોને બોલાવે. ચાલો આગળ જોઈએ વાર્તા. હવે પ્રદ્યોતે કીધું, વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી, તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો. સૃજને કીધું, એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબેન સાથે વાતો કરે. પ્રદ્યોત કે, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે. સૃજન કે, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું. હવે પ્રદ્યોતે શું કીધું, એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. હવે સૃજને કીધું, કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સર 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 તરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. હવે પ્રદ્યોતે કીધું,
પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા. સૃજન કે એટલું જ નહીં, કાન ખજૂરાને વીંછીઓ પણ આવ્યા. પ્રદ્યોત કે બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ અને અચરજ પામે. આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું ન હતું. સૃજન કે અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત. હવે જુઓ, વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતા વધુ હોય, એક કરતા વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી કરો, આ શબ્દો નીચે લખો. હવે જો એક અને એક કરતા વધુ વાક્ય, તો વાક્યો. હવે એવી રીતે જો અહીંયા આગળ આપણે પાછળથી જોઈએ, જીવ જંતુઓ જો એક હોય તો એને જીવ જંતુ કહેવાય. તો અહીંયા આપણે લખીએ જીવ જંતુ, અને વધાર હોય તો જીવ જંતુઓ, જીવ જંતુઓ. પછી જો અહીંયા છે નદીઓ અને કાબરો, તો એક હોય તો નદી કહેવાય, એક કરતા વધારે છે તો એને આપણે કહીશું નદીઓ. હવે હતું કાબરો, એક છે તો એને કાબર કહેવાય, અને વધારે છે એટલે એને કાબરો કીધું છે. પછી કાન ખજૂરા અને વીંછીઓ, કાન ખજૂરા જો એક જ હોય તો એને કાન ખજૂરો કહેવાય, કાન ખજૂરો, અને વધારે છે તો એને કાન ખજૂરા કહેવાશે, કાન ખજૂરા. અને વીંછીઓ હતું તો એક જ હોય તો એને વીંછી કહેવાય, અને વધારે છે એટલા માટે અહીંયા વીંછીઓ. ચાલો હવે અહીંયા 28 છે, એટલે કે 20 અને 8, 20 ને 8, અને એને વંચાય 28. ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય, આગળ જે ગીત હતું ને એ જ. હવે આને વંચાય દ્ય, કેવી રીતે લખાય જુઓ. અહીંયાથી આ રીતે વાળી આમ, પછી નીચે બીજું આમ, અને પછી એ અહીંયાથી લીટી કરી અને આમ. આ શબ્દ અક્ષર લખવાનો મહાવરો તમને આમાંથી કરવાનો છે, અને અહીંયા આગળ તમારે આ ફરી ધ્ય લખવાનો છે, જે આ રીતે લખાશે. જુઓ, આમાં ધ્ય લખવાની શરૂઆત વાદળી લીટીની ઉપરથી કરવાનું, નીચેની વાદળી લીટીને અડે ત્યાં સુધી, અને આ બંને વાદળી લીટીમાં એક ઊભી લીટી કરવાની. તમારે ધ્ય લખવાનો મહાવરો આ બધામાં લખવાનો છે. એવી રીતે આને વંચાશે શ્રુ અને આને દ્ર. ચાલો આગળ જોઈએ. આ વાર્તામાંથી જે શબ્દમાં ધ્ય, દ્ર અને શ્રુ આવતો હોય તે શોધો અને નીચે લખો. હવે આપણે એ જોયું હતું કે વાર્તામાં મિત્રોના નામ હતા. એકનું નામ છે સૃજન, બીજાનું નામ છે પ્રદ્યુત. તો આપણે શ્રુ માટે અહીંયા સૃજનનું નામ લખીએ સૃજન, અને ધ્ય માટે પ્રદ્યુતનું નામ લખીએ, અને અર્ધ એને દ્રષ્ટાંત લખી દઈએ. આ ત્રણેનું એક એક ઉદાહરણ આપણે લખી દીધું. હવે અહીંયા છે કે આ શબ્દો વાંચો અને લખો. નીચે શબ્દો આપ્યા છે, આ તમારે વાંચવાના છે, અને એવા ને એવા શબ્દ બાજુમાં લખવાના છે. વિદ્યા, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્યત, વિદ્યાર્થી, વિદ્યુત, દ્રઢતા, દ્રષ્ટાંત, સૃજન, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિહીન, સૃષ્ટિ વિજ્ઞાન. હવે છે હસો. રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો, એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ. રિંકુએ તો ગભરાઈને બૂમ પાડી, મમ્મી મારા પગ આડાવળા થઈ ગયા. એને એવો વિચાર ના આવ્યો કે બૂટ આડાવળા થઈ ગયા છે. એને એમ થઈ ગયું કે આ તો મારા પગ આડાવળા થઈ ગયા. બેટા મોહન, તું પાછો ગંદા પગ લઈને પથારીમાં ચડ્યો. તો મોહને શું, બા હું બીજા પગ ક્યાંથી લાવું. ચાલો મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે.
जो वीडियो गम्यो होय तो लाइक जरूर करजो, तमारा मित्रों ने शेर करजो अने चेनल ने जरूर थी सब्सक्राइब करजो। आवजो।